નમો નમ વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં તો લાસ્ટ ચેપ્ટરની અંદર દરેક વિદ્યાર્થીઓએ સરસ રીતે પ્રત્યુત્પન્નમતી યદ ભવિષ્ય અને અનાગત વિધાતાનું ચેપ્ટર આપણે ભણી ચૂક્યા હતા તો એ ચેપ્ટરની અંદર તૈયારી કરી દીધી હશે સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ પણ સરસ રીતે તમે બધાએ તૈયાર કરી દીધા હશે અને લખી પણ દીધા હશે આજનું જે આપણું ચેપ્ટર છે સ્વસ્થવૃત્તમ સમાચાર ચેપ્ટર નંબર ત્રણ કયું છે વિદ્યાર્થી મિત્રો સ્વસ્થ વૃત્તમ સમાચાર એટલે એ ચેપ્ટરની અંદર આજના જે સમયમાં ચાલી રહ્યા છે જે રોગો એ રોગનું કારણ છે સ્વાસ્થ્યની આપણે સરળ રીતે એટલે કે સરસ રીતે કાળજી નથી રાખી શકતા આપણે આપણું એક ટાઈમટેબલ નથી બનાવતા કે આપણે આપણું એક સ્કેડ્યુલ નથી બનાવતા જો એક સ્કેડ્યુલ આપણે આ રીતે બનાવવાની કોશિશ કરીએ તો મને લાગે છે કે તમારે વધારે પડતી દવાઓ નહીં લેવી પડે વધારે પડતા બીમાર નહીં પડો અને ભણવાની અંદર વ્યવસ્થિત અને યોગ્ય તમારી ચિત્તવૃત્તિ એક થઈ એવી તમે પ્રયત્ન કરી શકશો તો સ્વસ્થવૃત્તમ સમાચારનો અર્થ થાય કે સૌથી પહેલું કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ એ શુક્તિ છે એ સુક્તિની અંદર કહેવામાં આવ્યું છે કે સૌથી પહેલું સુખ એનું છે શરીર છે ધર્મનું પહેલું સાધન શું કહેવાય શરીર જો શરીર સારું હશે તો આપણે કોઈ પણ કામ કરી શકીશું હે પછી એ ભણવાની વસ્તુ હોય કે કોઈ અન્ય વસ્તુ હોય હે ખાવાની વસ્તુ હોય કે કોઈપણ વસ્તુ હોય શરીર જો શુદ્ધ હશે તો બધી જ વસ્તુ આપણે આસાનીથી કરી શકીશું હે આપણે કોઈ પણ ભણવી હોય કોઈપણ વસ્તુ યાદ કરવી હોય કોઈ સ્કૂલે કે શાળાએ કોલેજમાં ક્યાંય પણ જવું હોય હે તો એ પહેલાં સૌથી પહેલાં શરીરની શુદ્ધિ શરીર આપણું ચોખ્ખું હોવું જોઈએ શરીર આપણું છે સ્વસ્થ હોવું જોઈએ તો સ્વસ્થવૃત્ત સમાચાર એટલે કે સ્વસ્થ તમારે આચરણ કરવાનું છે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો સ્વસ્થ આચરણ કરવાનું છે હવે સ્વસ્થ આચરણ કઈ રીતે કરી શકાય એનું સરસ તો મહાકવિ કાલિદાસે કુમાર સંભવમાં પાંચમા સ્વર્ગમાં એક પ્રસંગમાં કહ્યું છે કે ધર્મ કરવા માટેનું સૌથી પ્રથમ સાધન છે એ શરીર છે કે આપણે જે હમણાં સુક્તિ વાત કરી કે શરીર માધ્યમ ખલો ધર્મ સાધનમ શરીરનું સૌથી પહેલું જે ધર્મનું સાધન કહેવામાં આવે તો એ શું છે કે ધર્મ કરવા માટેનું સૌથી પ્રથમ સાધન છે શરીર કે કોઈ યુદ્ધ હોય કે કોઈ જગ્યાએ આપણે વિદ્યા પ્રાપ્તિ કરવી હોય તો આપણું સ્વાસ્થ્ય સૌથી પહેલાં આપણું યોગ ચિત્ત વૃત્તિ નિરોધ એ એક હોવું જોઈએ એ સારું હોવું જોઈએ તો જ આપણે એ વસ્તુ કરી શકીએ નકર આપણે કરી શકીએ નહીં તો આગળ કહે છે કુમાર સંભવની અંદર એટલે કે મહાકવિ કાલિદાસ છે તો કાલિદાસને કોણ નથી જાણેતું હે સંસ્કૃત સાહિત્ય જગતની જેણે રચના કરે સાહિત્ય જગતમાં જેણે અમૂલ્ય રચના કરેલી છે કે જેની અંદર સર્વપ્રથમ બતાવે કે અસ્થિ કશ્ચિત વાઘ વિશેષ અસ્થિ ઉપર એમણે ગ્રંથ રખ્યો તરસ્યામ દિશી દેવતાત્મા હિમાલયોમાં મનગાદિરાજ પૂર્વાપર્વતોય નિધિ વગાય સ્થિત પ્રતિજ્ઞા યુવમાન દંડ સંભવ નામનો જે ગ્રંથ રખ્યો ત્યાર પછી મેઘદૂત ત્યાર પછી અભિજ્ઞાન શાકુંતલ રઘુવંશ આ બધા વિક્રમોર્વશીયમ માલવિકાગની મિત્રમ ઋતુ સંહારમ આ બધા મહાકવિ કાલિદાસના ગ્રંથો છે એ ગ્રંથમાંથી કુમાર સંભવમાંથી પાંચમા સર્ગમાં એક પ્રસંગમાં કહ્યું છે કે ધર્મ કરવા માટેવાળું જે સાધન છે એ શરીર છે આનો આશય એ છે કે માણસની પાસે ધર્મ કરવા માટે ભલે ઘણી બધી વસ્તુઓ ઉપલબ્ધ છે એ ધર્મ માટે કે કોઈ પણ દાન દક્ષિણા તે બધી વસ્તુ માટે ઉપલબ્ધ હોઈ શકે ધન હોય સંપત્તિ હોય બધી જ હોય પણ શરીર સાથ ના દેતો શરીર જ આપણી સાથે ના હોય કે આપણે બીમાર હોય કોઈપણ રોગ આપણને થઈ ગયા હોય આપણે ધર્મ કરવા માટે આપણે સંપત્તિ છે બધી જ વસ્તુઓ છે કોઈ વસ્તુને આપણે કમી નથી પણ શરીર આપણને સાથ આપતું નથી એ ભોગવવા માટે શરીર સાથે હોતું નથી તો બધી જ વસ્તુ ઉપલબ્ધ હોય પણ જો તેની પાસે સ્વાસ્થ્ય સ્વસ્થ શરીર ન હોય તો પેલી બધી જ વસ્તુ નકામી છે જો એ સ્વાસ્થ્ય સારું ન હોય એ એ શરીર છે સ્વસ્થ ના હોય તો શું બધી જ વસ્તુ નકામી ગણાય જે પણ તમારી પાસે છે એ બધી જ વસ્તુ નકામી થાય જ્યારે આપણે શરીર આપણું સ્વસ્થ ના હોય ત્યારે બીમાર હોય ત્યારે ખ્યાલ આવ્યો તો માણસનું શરીર સ્વસ્થ રહે તે માટે કેટલાક ઉપાયો કરવાના રહે છે આ ઉપાયોથી દિનચર્યામાં પણ એક છે આ ઉપાયોમાં એક સર્વ પ્રથમ શું કરવાનું છે આપણે દિનચર્યા એટલે કે આપણું સ્કેડ્યુલ આપણે બનાવવાનું છે સ્વસ્થવૃત્તમ સમાચારની અંદર આપણું સ્કેડ્યુલ જ છે કે આપણે સવારથી સાંજ જે દિનચર્યા કરીએ છીએ એ જે આપણી પ્રક્રિયા રોજબરોજની જે પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયા આપણે ચેન્જ કરવાની છે થોડી ઘણી આપણે એને સુધારવાની છે ચેન્જ કરવાનો મતલબ કે આખી આપણે બદલી નથી નાખવાની પરંતુ એમાં થોડો આપણે સુધાર કરી શકીએ છીએ ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો તો એ સુધાર કઈ રીતે કરી શકીએ જોઈ લઈએ આગળ જો માણસની દિનચર્યા સારી હોય તો તેનું સ્વાસ્થ્ય સારું રહે છે દિનચર્યા સારી હોય એટલે કે તમારું સ્કેડ્યુલ સારું હોય તો એનું સ્વાસ્થ્ય પણ કેવું રહે સારું કે જેમ આપણે સ્કૂલની અંદર શાળાની અંદર જઈએ તો શાળાની અંદર જોવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો કે બધી જ વસ્તુ બધા જ લેક્ચર આપણે સબ્જેક્ટ ભણીએ છીએ એ ટાઈમ ટુ ટાઈમ લેક્ચર હોય તો જ એ બધા આપણે સબ્જેક્ટ ભણી શકીએ ટાઈમ ટુ ટાઈમ એનું શેડ્યુલ હોય ટાઈમ ટુ ટાઈમ એ શેડ્યુલ પ્રમાણે આપણે ચાલવું પડે તો જ આપણે સારી રીતે અભ્યાસ કરી શકીએ અને બધા જ વિષયનો અભ્યાસ ત્યાં કરવા માટે આપણે યોગ્ય શેડ્યુલ સાથે જોડાઈ જવું પડે છે તો આયુર્વેદ શાસ્ત્રના પ્રાચીન વિદ્વાનો અને આધુનિક ચિકિત્સા વિજ્ઞાનના ખ્યાતનામ વિદ્વાનો આ બાબતમાં સમાન રીતે સંમત છે એટલે કે આયુર્વેદના વિજ્ઞાન આયુર્વેદિકવાળા હોય કે પછી વિજ્ઞાન ટેકનોલોજી એ આ બધા જ જે છે એ બધા એ માને છે કે સૌથી પહેલાં આધુનિક ચિકિત્સા વિજ્ઞાનના પણ ખ્યાતના વિદ્વાનો માને છે કે આ બાબતમાં સમાન સંમત માને છે કે હા દિનચર્યા આપણી તો સારી હોવી જોઈએ આપણું શેડ્યુલ તો આપણે વ્યવસ્થિત હોવું જોઈએ તો સ્વાસ્થ્ય પણ સારું રહી શકે છે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો તો નેક્સ્ટ આગળ કહે છે કે પ્રસ્તુત પાઠમાં માનવીની આદર્શ દિનચર્યા આલેખવામાં આવી છે આ દિનચર્યામાં માત્ર ખાવા પીવા માટે ઉઠવા બેસવાની ચાલવા સૂવાની બાબતોનો જ સમાવેશ થતો નથી કે ખાવા પીવાની આપણે વસ્તુ બદલી નાખવી કે આપણો ઊંઘવાનો સમય બદલી નાખો એ બધી બાબતો નથી ખાલી બતાવી કે ચાલવાનો કે સુવાનો આપણો સમય બદલી નાખીએ ઉઠવા બેસવાની આપણે વસ્તુ બદલી નાખીએ પરંતુ માનવ જીવનના ઉત્તમ નૈતિક આદર્શ મનાતા સજ્જન સંગતિ ગુરુજનો પ્રત્યેનો આદર વ્યવહાર વિદ્યા પ્રાપ્તિ માટે સતત ઉદ્યમશીલ એટલે કે પરિશ્રમ સત્યનો પરિપાલન જેવા સદગુણોનું પણ દિનચર્યાના અંગમાં માનવામાં આવ્યું છે કે ખાલી આપણે આપણું સ્કેડ્યુલ બનાવી દઈએ તો આપણે સ્વાસ્થ્ય સારું રાખી શકીએ એવું હોય ના કેમ કારણ કે આપણે સ્વાસ્થ્ય સારું રાખ્યું પણ આપણા વિચાર જો વિચાર શુદ્ધ ના હોય હે વિચાર આપણે સારા ના આવીએ આપણે નેગેટિવ થોટ્સ વધારે પડતા આપણા મગજની અંદર બેસી જાય તો સ્વાસ્થ્ય સારું હોય પણ નેગેટિવ થોટ્સ આપણને આવે છે તો એનો મતલબ કે આપણે મનથી બીમાર છીએ સેવા છે મનથી આપણે બીમાર છે તો મનથી પણ આપણે શુદ્ધ રહેવાનું સજ્જન બનવાનો પ્રયત્ન કરવાનો પરિશ્રમ કરવાનો અને સત્યતાનું પાલન કરવાનું શું કરવાનું વિદ્યાર્થી મિત્રો સત્યતાનું પાલન કરવાનું તો આગળ કહી અહીં વપરાયેલા ટૂંકા ટૂંકા વાક્યોમાં આવતા ક્રિયાપદોના માધ્યમથી ક્રિયાપદ એટલે કે તમારે શું ક્રિયા કરવી એ બધા ક્રિયાપદ છે એ ક્રિયાપદોના માધ્યમથી આજ્ઞાર્થ ક્રિયાપદના રૂપો એટલે કે જે ગ્રામર આપણે છે ગ્રામરની અંદર આપણે સમજી આપીએ વર્તમાનકાળ ભૂતકાળ ભવિષ્યકાળ અને આજ્ઞાર્થ એ આજ્ઞાર્થના ક્રિયાપદના રૂપોનો તથા તે ક્રિયાપદોથી વ્યક્ત થતા અર્થનો અભ્યાસ પણ આપણે અપેક્ષિત છે એટલે કે એ પણ જરૂરી છે એ જે ક્રિયાપદ છે એ ક્રિયાપદની અંદર પણ આપણે આજ્ઞાર્થવાળું છે કે કોઈ પણ વસ્તુ આપણે આજ્ઞા કરીએ કે કોઈને કહીએ કે ભાઈ તું પાણી પી તું લખ તું વાંચ તું બોલ તો એ આપણે આજ્ઞા કરી છે શું કરી છે વિદ્યાર્થી મિત્રો આપણે એને આજ્ઞા કરી છે તો એ આજ્ઞાવાળું જે વસ્તુ છે એ આજ્ઞાર્થ આપણે વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્યકાળ પછી જે આજ્ઞાર્થનું આવે છે એ પઠતું પઠતામ પઠનતું ભવાન પઠતું તમે ભણો ભવાન લિખતું તમે લખો ભવાન વધતું તમે બોલો તો એ જે આજ્ઞા કરેલી છે એ આજ્ઞા પણ અહીંયા બતાવવામાં આવેલી છે આજ્ઞાર્થના જે શબ્દો છે એ પણ અહીંયા બતાવીએ છે તો સર્વપ્રથમ આપણે શરૂઆત કરીએ ચેપ્ટરની ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તમને બધાને પ્રસ્તાવના ખબર પડી ગઈ કે શું કરવાનું છે શું નહીં કરવાનું એનું આપણું પોતાનું જે શેડ્યુલ છે પોતાનું જે ટાઈમ ટેબલ છે ટાઈમટેબલ થોડો ચેન્જ કરવાનો છે આ ચેપ્ટરની અંદર એ બતાવે છે કે આપણા માનવ જીવનના જે મૂલ્યો છે એ મૂલ્યોને સમજવા માટે સૌથી પહેલાં શરીર સ્વસ્થ હોવું જોઈએ જે પણ વિદ્યા આપણે જે નોલેજ આપણે પ્રાપ્ત કરીએ છીએ એ પ્રાપ્ત કરવા માટે શરીર શુદ્ધ હોવું જોઈએ શરીર સ્વસ્થ હોવું જોઈએ એ કોઈ પણ બીમારી આપણા શરીરની અંદર પ્રવેશી જવી જોઈએ નહીં વિચારથી પણ નહીં મનથી પણ નહીં એ મનનું પણ આપણે શુદ્ધતા કરવાની છે તો સર્વપ્રથમ કીધું છે બાલ ઉત્તિષ્ઠ હે બાળક તું ઊભો થા ક્યાંથી તો કે શૈયાતઃ સ્વસ્થ વૃત્તમ સમાચરમ પહેલાં તો ઊભો થઈ જા અને સ્વસ્થ વૃત્તમ સમાચર બધી જ ક્રિયાઓ છે તું સ્વસ્થ થઈને આચરણ કરવા લાગ એ બધી ક્રિયાઓને સ્વસ્થ થઈને તું આચરણ કરવા લાગ સારો થઈ જા સ્મર જગત વિધાતારમ તત શુદ્ધમ જલમ પીબે સર્વપ્રથમ જે શ્લોક છે એ બોલીએ બાલ ઉત્તિષ્ઠ શય્યાતઃ સ્વસ્થ વૃત્તમ સમાચર સ્મર જગત વિધાતારમ તત શુદ્ધમ જલમ પીબે તો એક પ્રથમ કહે છે કે ઊભો થઈ જા ઊભો થઈને તું આળસ બધી મરોળી દે એ એકદમ સ્વસ્થ થઈ જા સ્વસ્થ થઈને પછી શું કરવાનું તો કે સ્મર જગત વિધાતા રામ જગત વિધાતા ભગવાન કૃષ્ણ આપણે સવારમાં સવારમાં આપણે નાના હતા ત્યારથી આપણને શું કહેતા કે એક શ્લોક બોલવાનું જેવા આપણે ઉઠી જઈએ તરત જ શ્લોક બોલવાનો કયો શ્લોક બધાને યાદ હશે વિદ્યાર્થી મિત્રો યાદ છે કે નહીં ચલો યાદ કરાવી દઉં કયો કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કરમ ધ્યેત ગોવિંદ પ્રભાતે કર દર્શનમ તો એ શ્લોક આપણે બધા જ સવારમાં વહેલા ઉઠીને જો એક વખત વાંચીએ કે બોલીએ આપણે તો આપણે આપણા પોતાના હાથની અંદર એ વસ્તુના દર્શન કરવાના છે કોના સ્મર જગત વિધા તારામ જગત વિધા તારા ભગવાન કૃષ્ણને જે પણ ભગવાનને આપણે માનતા હોય ભગવાનને આપણે સવાર સવારમાં સ્મરણ કરીને ઉઠવું જોઈએ એ ઉઠી જઈએ પછી આપણે એનું સ્મરણ કરવું જોઈએ તથા શુદ્ધમ જલમ પીબ ત્યાર પછી ચોખ્ખું પાણી પીવું જોઈએ ત્યાર પછી આપણે એક ગ્લાસ પાણી પી લેવું જોઈએ પાણી પીધા પછી શું કરવાનું તો કે શતમ પદાની નિષ્ક્રમ્ય શૌચાર્થમ ગચ્છ સત્વરમ ફેની લેન કરો કૃત્વા શુદ્ધ વ્યાયામ આચર સવારમાં ઉઠ્યા ઊઠીને પછી આપણે જગત વિધાતાને નમસ્કાર કર્યા સ્વસ્થ થઈ ગયા આળસ મરોળી દીધી પછી આપણે ચોખ્ખું પાણી પીધું પાણી પીધા પછી શું કરવાનું સો ડગલા ચાલવાનું શતમ પદાની નિષ્ક્રમ્ય એટલે કે સો ડગલા આપણે ચાલવું પડશે સો ડગલા આપણે ચાલવાનું એમ ગણતા રહેવાનું પછી એટલો બધો ગણવાનું નહીં કે ભાઈ આપણે સો લગી થોડું વધારે પણ ચાલી શકાય છે ત્રણસો બસો પગ આપણે પગલાં ચાલીએ તો એમાં કાંઈ આપણે કાંઈ એક જ દિવસમાં આપણું વેટ એટલું બધું લોસ થઈ જાય નહીં ખ્યાલ આવ્યો તો શતમ પદાને નિષ્ક્રમ્ય શૌચાર્થમ ગચ્છત સત્વરમ સો ડગલા ચાલીને પછી શૌચ ક્રિયા જે આપણી દૈનિક ક્રિયા છે એ એ ક્રિયા બધી આપણે ગચ્છ સત્વરમ ત્યાર પછી શૌચાર્થ માટે જવું ત્યારે પછી શૌચક્રિયા માટે જવું ફે ની લઈને કરો કૃત એ જઈને પછી આવીને આપણે શું કરવાનું ફે ની લઈને નો અર્થ સંસ્કૃતમાં થાય છે વિદ્યાર્થી મિત્રો સાબુ શું થાય છે સાબુ ફે ની લઈને કરો કૃત કરો કૃતવા એટલે કે સાબુથી આપણે હાથ ધોઈ નાખવાના કરહ એટલે એક હાથ થાય શું થાય કરહ એટલે એક હાથ અને કરૌ એટલે બે હાથ બે હાથ આપણે સાબુથી ચોખ્ખા કરી દેવા જોઈએ ફે ની લઈને કરો કૃતવા શુદ્ધ વ્યાયામ માચર ત્યાર પછી શું કરવાનું વિદ્યાર્થી મિત્રો શુદ્ધ વ્યાયામ એટલે કે સવારમાં આપણે શુદ્ધ થઈને પછી વ્યાયામ કરવાનો વ્યાયામ એટલે આસન પ્રાણાયામ યોગ કસરત જે આપણે ત્યાર પછી કરી શકીએ છીએ તો સવાર સવારમાં યોગ આસન પ્રાણાયામ આ બધી જ વસ્તુ આપણે કરવી જોઈએ ખ્યાલ આવ્યો એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ આપણે સવાર ઉઠીએ ને ત્યાર પછીનું આપણું સ્કેડ્યુલ હોવું જોઈએ ત્યાર પછીનો આપણે એક સરસ મજાનું ટેબલ બનાવી દેવાનું વિદ્યાર્થી મિત્રો જેથી કરીને આપણી જે દિનચર્યા છે બદલાશે તો આપણું જીવન પણ બદલાશે ત્યાર પછી શું કરવાનું તેલ મર્દય કાયે તથા સમાચાર યથાવિ જનૈને વસ્ત્ર પ્રવાદ્ય પ્રધાવય વસ્ત્ર પ્રધાવય એટલે કે તેલ મર્દન એ ત્યાર પછી શું કરવાનું તેલ મર્દન કરવાનું આખા શરીર ઉપર આપણે તેલ મર્દન પહેલાના સમયમાં જોયું હશે તો કે કુસ્તીને જે મલયુદ્ધ કરતા હતા તે મલયુદ્ધની અંદર તેલ મર્દન કરીને જતા એ શરીરને ચોખ્ખું કરતાં અત્યારની જેમ આપણે જે કેમિકલયુક્ત બધી વસ્તુ પ્રોડક્ટ આપણને આવે છે એ બધી વસ્તુની વાત નથી કરી પણ પહેલાં શુદ્ધ આયુર્વેદિકને પરંપરા અનુસાર આયુર્વેદિકની અંદર જે શાસ્ત્રની અંદર લખેલું છે એ જ અનુસાર આપણે ત્યાં વાત કરેલી છે અહીંયા આ એ શાસ્ત્ર અનુસાર જ વાત કરેલી છે આયુર્વેદિકના સિદ્ધાંત અનુસાર કે તેલ મર્દન કરવાનું કાયેત્વમ કાયે એટલે શરીર શરીરની અંદર તમારા શરીરની અંદર તેલ મર્દન કરીને ત્યાર પછી સ્નાનમ સમાચાર ત્યાર પછી સ્નાન કરવું જોઈએ જલે જલેને જે પ્રમાણે જરૂર હોય એટલા પાણીથી એ આપણે સવારમાં નાહવા બેસીએ એ સ્નાન કરવાનો જે સમય હોય સ્નાન કરવાના સમયમાં ગંગા સરસ્વતી રેવા પયોશની નર્મદા જલે એ ગંગા સરસ્વતી યમુના આ બધી જ નદીઓને જળ છે આપણે એનાથી સ્નાન કરીએ છીએ એવો ભાવ પણ કરી શકાય મિનરલ વોટરથી આપણે સ્નાન કરીએ છીએ એવો ભાવ કરવાની ત્યારે જરૂર છે નહીં ત્યારે આપણે કયો ભાવ કરી શકાય ગંગા સરસ્વતી યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનૈયા ચરમણવતી વેદિકા ક્ષિપ્રા વૈત્રવતી મહાસુર નદી ખ્યાતા જયા ગંડકી પૂર્ણા પૂર્ણ જલે સમુદ્ર સહિતા કુરિયાત સદા મંગલ આ બધી જ નદીઓનું પાણી એક જળમાં એટલે કે અમારા એક કળશમાં થાય અને એ કળશના પાણીથી અમે અભિષેક કરીએ છીએ એવું સવારમાં સ્નાન કરવું જોઈએ વિદ્યાર્થી મિત્રો તો વસ્ત્રમ સ્વીય પ્રયાદે પોતાના કપડાં પોતે જાતે ધોવા એ વસ્તુ તો આપણે અત્યારે કરતા જ નથી અને થશે પણ નહીં કદાચ કારણ કે સવાર સવારમાં આપણે બધી જ વસ્તુ કોને સોંપી દઈએ છીએ આપણા માતુશ્રીને કે બધી જ વસ્તુ છે માતુશ્રી કરશે કારણ કે સમયનું જે પાલન છે એ આપણે નથી કરવાનું કોને કરવાનું છે માતુશ્રીને તો એવું ચાલે ના ચાલે આપણું જે કર્તવ્ય છે આપણું જે કર્મ છે એ તો આપણે પોતે જાતે જ કરવું પડશે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો તો જે પોતાના જે અમુક જે વસ્ત્રો હોય એ વસ્ત્રોને આપણે જાતે ધોવા જોઈએ ત્યાર પછી બતાવ્યું છે કે પૂર્વાભિમુખમાં આ સિનહ પૂર્વાભિમુખમાં એટલે કે જે બાજુ સૂર્યનારાયણનો ઉદય થાય છે એ પૂર્વાભિમુખમાં આ સિન્હ કુરું સંધ્યા વિધિ પૂર્વાભિમુખ બેસીને સંધ્યાવિધિ કરવી જે પણ આપણે ભગવાનનું નામ સ્મરણ કરવું હોય જે પણ ભગવાનને આપણે ભજતા હોય એ ભગવાનનું સવાર સવારમાં નામ સ્મરણ કરવું એ ખાલી નામ લેવા માત્રથી પણ આપણા ઘણા બધા કામ થઈ જાય છે ઈશ્વરનું નામ લઈએ ને તો પણ આપણા ઘણા બધા કામ થઈ જાય વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો તો જે રીતે પૂર્વાભિમુખ એટલે કે સૂર્યનારાયણ જે જગ્યાએથી ઉગે છે એ પ્રાતઃ જગ્યાએ આપણે સૂર્યને અભિષેક પણ સૂર્યને અર્ઘ્ય પણ આપી શકીએ છીએ ત્યાર પછી સંધ્યાવિધિ કરવી શું કરવું સંધ્યાવિધિ એ જે આપણે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર ચારે વર્ણોને પ્રમાણે જે જે સંધ્યા લખી છે સંધ્યાવિધિ પણ ત્યારે આચરવી જોઈએ છે પછી આગળ બતાવ્યું વંદસ્વ પિતરો નિત્યમ પ્રાતર આશમ અશાનચ વંદસ્વ પિતરો એટલે કે સવારમાં આ બધી ક્રિયા કરીને આ બધી જ વસ્તુ ક્રિયા કરીને પછી શું કરવાનું વિદ્યાર્થી મિત્રો વંદસ્વ પિતરો માતા પિતાને નમસ્કાર કરવા માતા પિતાને વંદન કરવા આ વસ્તુ છે ને એ ખાસ યાદ રાખવાની આ વસ્તુ ભૂલાવી જવી જોઈએ નહીં અત્યારના યુગમાં સંસ્કાર છે ને સંસ્કાર એ ક્યાંય બજારમાં મળતા નથી સંસ્કાર જાતે આપણે ક્રિએટ કરવા પડે અને સંસ્કારનું જે બીજ છે એ સંસ્કારનું બીજ ઘરેથી શીખવા મળે છે એ માતા પિતાના સંસ્કાર કુળ પરંપરાના સંસ્કાર જે આપણે વંશ પરંપરામાં છે એ વંશ પરંપરાના આપણે સંસ્કાર જાળવી રાખવા જોઈએ તો અહીંયા બતાવ્યું છે વંદસ્વ પિતરો નિત્યમ પ્રાતર આશમ અશાનચ ત્યાર પછી માતા પિતાને નમસ્કાર કરીને ત્યાર પછી આપણે શું કરવું પ્રાતર આશમ અશાનચ એટલે કે સવારનો જે પણ આપણે નાસ્તો કીધો છે શું કીધું એ ભોજન નથી બનાવવાનું કીધું એ સવારમાં ભોજન જમવાનું કીધું નથી નાસ્તો કરવાનું કીધું શું કીધું છે વિદ્યાર્થી મિત્રો પ્રાતર આશ્રમ અશાનચ એટલે જે પ્રમાણે જરૂર હોય એટલો આપણે સવારમાં નાસ્તો કરવો શું કરવાનું નાસ્તો કરવાનો ખ્યાલ આવ્યો ત્યાર પછી આગળ જોઈએ સમમ મિત્ર હવે અહીંયા આપણું સ્કેડ્યુલ બનવા માંડ્યું છે એટલે કે આપણે સ્વસ્થ થઈ ગયા આપણે સરસ રીતે આપણું ટેબલ પ્રમાણે જે રીતે કહ્યું છે એ રીતે આપણે તૈયાર થઈ ગયા પછી શું કરવાનું તો કે પાઠશાલામ સમમ મિત્ર ગચ્છ પાઠમ પઠ તથા ગચ્છ પાઠ તથા પઠમ કે જે આપણા મિત્ર હોય એ મિત્રની સાથે આપણે પાઠશાળાએ જવું એટલે કે વિદ્યાલય જવું શાળાએ જવું ગચ્છ પાઠ પઠા એ જે ત્યાં ભણાવે એ જ પાઠ ભણવા આપણા નવા પાઠ ભણવાની જરૂર નથી જે ત્યાં પાઠ ભણાવે છે જે આપણને જે વસ્તુ શીખવાડે સ્કૂલની અંદર શાળાની અંદર ગચ્છ પાઠમ તથા પઠ એ આપણે સવાર સવારમાં સ્કૂલે જઈએ શાળાએ જઈએ તો શાળાએ જે પણ આપણને વિદ્યાર્થી મિત્રો શિક્ષકો દ્વારા જે જે આપણને પાઠ ભણાવવામાં આવે જે જે આપણા માતા પિતાએ આપણને પાઠ ભણાવે છે એ પાઠ આપણે ભણવાના છે શું કરવાનું છે એ પાઠ આપણા જીવનની અંદર ઉતરવા જોઈએ ફક્ત ને ફક્ત ખાલી નોટબુક કે ટેક્સ્ટબુકમાં રહેવા જોઈએ નહીં એ જે પાઠ છે એ જીવનના જે અમૂલ્ય પાઠ એ પાઠ આપણા જીવનની અંદર પણ પાઠ રૂપી ઉતરવા જોઈએ ત્યાર પછી બતાવ્યું છે કે એવમ સમાધિશત પુત્રમ તાત પુત્ર હતે રહેતા આવો જે પુત્ર છે કે જે આ પ્રમાણેની ક્રિયા કરે છે કેવી સવારથી લઈને જે આ બધી ક્રિયા કરે છે એવો પુત્ર કેવો હોજે કે તાત પુત્ર હિતેરતા એ પિતાની આજ્ઞા પ્રમાણે રહેવો જે પુત્ર કેવો હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે જે પિતાની આગ્રામાં પ્રમાણે માતા પિતાની આજ્ઞા પ્રમાણે રહેવો હોય જે પ્રમાણે માતા પિતા આપણા હિત માટે કે એ પ્રમાણે જે આજ્ઞાંકિત રહે એવો પુત્ર અહીંયા કહેવો છે એવો હિતકારી પુત્ર તે છે દુર્જન સંસર્ગ હવે સૌથી મોટી વસ્તુ અહીંયા યાદ રાખવાની એ કે દુર્જન કે જ્યારે પણ આપણે કોઈ પણ વસ્તુ સારી વસ્તુ કરવા જઈએ વિદ્યાર્થી મિત્રો ત્યારે નેગેટિવિટીના કે નેગેટિવ થોટ્સ આપણી અંદર બહુ જ બધા આવે ખ્યાલ આવ્યો ત્યારે શું કરવાનું કે જે દુર્જન સંસર્ગ જે પણ દુર્જન હોય જે પણ આપણે જેના સાથે આપણને બનતું ના હોય કે જે આપણને લાગે કે હા આ દુર્જન જેવા છે તો એવા દુર્જન લોકો જે છે એવા દુષ્ટ લોકો છે એવા જે નેગેટિવવાળા જે લોકો છે એનાથી આપણે સંસર્ગ એટલે કે એનાથી ત્યાગ કરવો એનાથી દૂર રહેવું એ ત્યજ ત્યજ એટલે કે એને ત્યાગ કરી દો એવા દુર્જન લોકોનો આપણે ત્યાગ કરી દો અને ભજ સાધુ સમાગમાં ભજ સાધુ શબ્દ સાધુ શબ્દનો અર્થ સંસ્કૃતની અંદર સારા લોકો થાય શું થાય સારા લોકો તો કે ભજ સાધુ સમાગમ સારા લોકોનો સાધુ સંત લોકોનો આપણે સમાગમ કરવો જોઈએ આપણે 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 એને માનવા જોઈએ જોઈએ એવા લોકો સાથે આપણું જીવન કે ભજ સાધુ સમાગમ એવા સાધુઓ લોકો એવા આપણે સારા લોકો સાથે આપણે રહેવું જોઈએ ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો પછી કુરુપુણ્ય મહોરાત્ર અહ એટલે દિવસ અને રાત્રિ એટલે રાત્ર કુરુપુણ્ય સવારથી સાંજ સુધી એક જ કામ શું કરવાનું પુણ્ય એટલે કે આપણે જે અત્યારે તો આપણે બેંક બેલેન્સની વાત ના કરી શકીએ પણ આપણું કર્મનું બેલેન્સ તો હોવું જોઈએ કર્મનું બેલેન્સ તો હંમેશા આપણે આગળ બનાવવું જ જોઈએ કારણ કે કર્મનું બેલેન્સ હશે તો બધી જ વસ્તુમાં આપણે સફળતા પ્રાપ્ત કરી શકીશું તો કુરુ મહોરાત્ર સ્મર નામ હરે સદા હંમેશા આપણા કંઠ ઉપર કોનું નામ હોવું જોઈએ ગળામાં આપણે કહીએ કે સરસ્વતી બિરાજમાન છે તો એ કંઠની અંદર સરસ્વતી જ્યારે બિરાજમાન હોય તો સરસ્વતીના મુખ ઉપર આપણે કે આપણા મુખ ઉપર તો ઈશ્વરનું જ નામ હોવું જોઈએ હરિનું નામ હોવું જોઈએ જે ભગવાનને માનતા હોય ભગવાનનું આપણા મનમાં સતત એનું નામ સ્મરણ કરતા રહેવાનું સવાર સાંજ આપણે પુણ્ય કર્મ કરતા રહેવાના કોઈ પણ વસ્તુ જે સમજીએ કે ભાઈ સવાર સવારમાં આપણે કોઈ જગ્યાએ ગયા હોય તો આપણે વૃક્ષને પાણી આપી શકીએ છીએ કીડિયારું પૂરી શકીએ છીએ એ કીડીને આપણે સરસ રીતે કોઈ બિસ્કીટ એવું ભૂકો કરીને આપણે એ કીડિયારું પણ પૂરી શકીએ છીએ ગાયને રોટલી પણ આપી શકીએ છીએ અને કૂતરાને બિસ્કીટ પણ આપી શકે છે જે વસ્તુ આપણે પુણ્ય કરી શકીએ છીએ જે આપણા દ્વારા થઈ શકે છે એવું નાનું નાનું કર્મ તો આપણે કરી શકીએ ને વિદ્યાર્થી મિત્રો તો એવા નાના નાના કર્મથી શું થાય પુણ્ય વધે પુણ્યનું બેલેન્સ આપણું ક્રિએટ થવા લાગે તો કુરુ મહોરાત્રમ સ્મર નામ હરે સદા સદા સર્વદા ભગવાનનું નામ સ્મરણ હોવું જોઈએ પ્રવિચાર્ય ઉત્તરમ દેયમ સહસા ન વિદે કચિત ક્યારેય પણ ઝડપથી કોઈ પણ ઉત્તર આપી દેવો નહીં કોઈ પણ પ્રશ્ન પૂછે તો તરત જ જવાબ નહીં આપવાનો શું કરવાનું પ્રવિચાર્ય સો વખત વિચારવાનું સો વખત વિચાર્યા પછી જ એટલે કે આપણે સો વખત એવું લાગે કે સર સમય તો નહીં હોય સો વખત વિચારવાનો પણ વિચારીને જવાબ આપવાનો શું કરવાનું વિદ્યાર્થી મિત્રો વિચારીને પ્રવિચાર્ય વારંવાર વિચાર કરીને પછી જ આપણે એ વસ્તુનો પ્રશ્નનો જે પણ પ્રશ્ન એ પ્રશ્નનો આપણે જવાબ આપવાનો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો તો પ્રવિચાર્ય ઉત્તરમ દઈએમ વિચારીને આપણે આ ઉત્તર દેવાનો સહસા ન વધે ક્વચિત ક્યારેય પણ ઝડપથી કોઈ પણ વસ્તુ આપણે ઉતાવળમાં બોલી જઈએ તો ઝડપથી એ વસ્તુ બોલી દેવાની નહીં વિચારવાનો વિચારીને પછી શાંતિથી એનો જવાબ આપવો ક્યારે પણ ઉતાવળની અંદર કે ઝડપથી આપણે વસ્તુ બોલી જવી નહીં કે સર હું પહેલાં બોલું પહેલાં હું બોલું પહેલો મારો નંબર પછી આપણે બોલી જઈએ એટલે આપણે ક્વેશ્ચનનો આન્સર કેવો હોય ખોટો પડે એટલે ખોટો પડે પછી આપણને દુઃખ થાય કે અરે આ આન્સર તો મને આવડતો તો છતાં પણ ઉતાવળમાં ઉતાવળમાં ભૂલ કરી દીધી તો ક્યારેય પણ ઉતાવળમાં આન્સર આપી દેવો નહીં કોઈ પણ વસ્તુ ઝડપથી આપણે બોલી જવી નહીં અને ક્યાંય પણ આપણે આપણી વસ્તુ રજૂઆત કરીએ ક્યાંય પણ વાત રજૂઆત કરીએ તો તરત જ આપણે નહીં બોલવાનું પહેલાં સાંભળવાનું કે સામેવાળો વ્યક્તિ આપણને શું સમજે છે કે આપણને શું માને છે કઈ રીતે આપણને એ સમજાવવાની કોશિશ કરે છે ત્યાર પછી એની વાત સમજીને પછી આપણી વાત રજૂ કરવાની આપણે પહેલી જ બધી જ વસ્તુ આપણી બધું એને કહી દેવાની જરૂર છે નહીં પહેલાં સાંભળવાનું આપણે શ્રોતા બનવાનું શું બનવાનું શ્રોતા ત્યાર પછી વક્તા બનવાનું ત્યાર પછી બોલવાનું આપણે પણ પહેલાં તો સાંભળવું તો પડે ને કે શું સમજાવવા માગે છે શું કહેવા માગે છે એ સમજવા સમજવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો ચલો શત્રો રી ગુણા ગ્રાહ્યા શત્રુની અંદર પણ જો ગુણ હોય કે શત્રુ હોય કોઈ દુશ્મન હોય એની અંદર પણ સારા લક્ષણ કદાચ હોઈ શકે એવા શત્રુઓના જે ગુણો હોય છે એ રાવણ છે તો રાવણને શત્ર એટલે કે રાક્ષસ પણ રાવણે શિવ તાંડવની રચના પણ કરી હતી એ શિવ તાંડવ ભગવાન શિવને રજવા માટે એને શિવતાંડવની તો આજે પણ એ શિવતાંડવ બધી જગ્યાએ ગવાય છે તો એ રાવણ વિરચિત છે તો એની અંદર જે સારા સારા ગુણ છે તો એ સારા ગુણ પણ આપણે એક્સેપ્ટ કરી શકીએ છીએ પરંતુ શું કીધું છે દોષા ત્યાજ ગુરો પણ ગુરુની અંદર પણ જો દોષ દેખાય શિક્ષકની અંદર કે ગુરુની અંદર આપણને ક્યાંય પણ એમ દેખાય કે આ ભૂલ છે કે આ દોષ છે તો એ દોષને કાઢી નાખવાનો એના ગુણને જ જોવાના હંમેશા કોઈ પણ વ્યક્તિ હોય એ વ્યક્તિના શું જોવાનું વિદ્યાર્થી મિત્રો આપણે ગુણ જોવાના દોષ જોવાની જરૂર નથી એની કેટલી મિસ્ટેક છે શું છે એ આપણે જોવાની જરૂર નથી આપણે એની અંદરથી શું શીખ્યા આપણે એની અંદરથી સારી વસ્તુ કઈ શીખ્યા સારી બાબત કઈ શીખાય એ શીખવાનું છે ખ્યાલ આવ્યો એના આપણે દોષ જોવાને આપણે સમય બગાડવો નહીં આપણે આપણે એનામાંથી જે ગુણ લેવાના છે જેનામાંથી આપણે કંઈ શીખવાનું છે એ શીખવાની વસ્તુ શીખી લેવી જોઈએ પણ એ જો દોષવાળા હોય તો એ ગુરુનો પણ ત્યાગ કરવો એવા ગુરુના જે દોષ હોય એ દોષ ત્યાગ કરવાના પણ શત્રુને પણ ગુણ હોય તો ગુણને ગ્રાહ્ય કરી શકાય એ શત્રુના ગુણ આપણા જીવનની અંદર ઉતારી શકાય છે વિદ્યાર્થીની પણ એવા ગુરુ હોય જે ગુરુના આપણે ઉપદેશ કે જે ગુરુનો આપણે દ્રષ્ટાંત છે સાંભળીએ તો એ ગુરુના આપણે દ્રષ્ટાંત આપણા જીવનની અંદર ન ઉતારો હોય એની અંદર ગુણ કે દોષ ના હોય એની અંદર દોષ દોષ હોઈ શકે છે તેવા દોષવાળા છે એ ગુરુનો આપણે ત્યાગ એટલે કે એ ગુરુના જે ગુણ છે એ આપણે લેવાની જરૂર નથી ખ્યાલ આવે પણ એમાં સારા ગુણ હોય તો સારા વસ્તુ આપણે એક્સેપ્ટ કરી શકાય પણ એની અંદર જે અવદોષ હોય એની અંદર જે ભૂલો હોય એ ભૂલો આપણે સ્વીકારવાની જરૂર નથી આપણે સારામાં સારી સારી વસ્તુ જ લેવાની ધ્યેયમ સનાતનમ બ્રહ્મ હેયમ દુઃખ મનાગતમ એક જ સનાતન બ્રહ્મ એટલે કે જે પહેલેથી પરંપરાથી કુળમાંથી પરંપરાથી હાલ્યું આવ્યું છે એ જ વસ્તુ આપણા જીવનની અંદર હોવું જોઈએ જે ચાલતું આવે છે એ જ વસ્તુ આપણા જીવનની અંદર સનાતન એ બ્રહ્મ સનાતન બ્રહ્મ જે પ્રમાણે આપણે પરંપરા અનુસાર છે એવા લોકોને આપણે ધ્યેયમ એટલે કે એનું ધ્યાન ધરવું જોઈએ જેને આપણે માનીએ છીએ જે દેવી દેવતા હોય જેને આપણે માનતા હોય એનું આપણે ધ્યાન ધરવું જોઈએ હેયમ દુઃખ નાગતમ જે દુઃખ આવ્યું નથી એને વારંવાર ગાવાની જરૂર નથી કે આપણને ટેન્શન છે કે આ વસ્તુ આવવાની છે આવું થવાનું છે આમ થશે તો જે થશે એ એ સમયે થશે ત્યારે આપણે એને પ્રત્યુત્પન્નમતી બનીને લડી લેશું પરંતુ એ દુઃખ આવ્યું નથી એને પહેલાં એને આપણે ગાગા કરશું નહીં એને ગાવાની જરૂર નથી એ દુઃખ જ્યારે આવે ત્યારે એ વસ્તુને લડવાની તમારી અંદર તાકાત ઓટોમેટિકલી આવી જશે પણ એ દુઃખ હજી આવ્યું ન એ પહેલાં એ ટેન્શન લઈને બેસવાની જરૂર નથી જ્યારે દસમું ધોરણને આપણે પરીક્ષા આવે તો અત્યારથી આપણે ટેન્શનમાં આવી જાય પણ ટેન્શનમાં આવવાની જરૂર નથી અને ધીમે ધીમે આપણે તૈયારી કરીએ ધીમે ધીમે આપણે લર્ન કરીએ તો આપણને બધી જ વસ્તુ પ્રાપ્ત થઈ શકે નોલેજ પ્રાપ્ત થઈ શકે કાયિકમ સુખમાં આદેયમ કાયિકમ સુખમાં આદેયમ વિધેયમ જનસેવનમ સર્વપ્રથમ આપણે શરીરનું સુખ એટલે કે શરીર આપણું સ્વસ્થ હોવું જોઈએ કાયકમ સુખ માધ્યમ સૌથી પહેલાં શરીર સ્વસ્થ રાખવા માટે આ પ્રમાણેનું જે શેડ્યુલ છે ટાઈમ ટેબલ છે આપણા જીવનની અંદર ઉતારવું જોઈએ આ પ્રમાણેનો જે બોધ પાઠ છે એ વિદ્યાર્થી મિત્રો આપણા જીવનમાં ઉતારવો જોઈએ અને વિધેયમ જનસેવનમ બને ત્યાં સુધી લોકોની સેવા કરવી બને ત્યાં લોકો બધાને કામ આવું હેલ્પ કરવી જ્યાં સુધી આપણી અંદર શરીરની અંદર તાકાત હોય ત્યાં સુધી આપણે બધાની હેલ્પ કરી શકાય છે માણસ જ જો માણસની હેલ્પ નહીં કરે માણસ પશુ પક્ષી કે જનાવરની હેલ્પ નહીં કરે તો બીજા કોણ કરશે તો સૌથી પહેલાં આપણે પોતે સ્વસ્થ રહેવાનું સ્વસ્થ રહેવા માટે આ સ્કેડ્યુલ બતાવ્યું છે એ ટેબલ બતાવ્યું છે એ પ્રમાણે આપણે અનુસરણ કરીએ વિદ્યાર્થી મિત્રો તો ત્યાર પછી આપણે લોકોની સેવા કરવી જોઈએ લોકોને પણ આપણે કામ આવવું જોઈએ ખબર પડી આ શ્લોકની અંદર બધા જ શ્લોકની અંદર તમને સરળ રીતે ટ્રાન્સલેશન ખબર પડી ગઈ છે તો હવે નેક્સ્ટ આપણે આગળ જોઈએ ટિપ્પણીની અંદર બધા શબ્દાર્થ આપેલા છે કે જે બધા જ આપણે નામ વાંચ્યા કે જેની અંદર ફેનિલ શબ્દ ને સાબુ કહી શકાય કર એટલે કે હાથ કહી શકાય એટલે હાથ કાય એટલે શરીર સંસ્કૃત ભાષામાં આ શબ્દ પુલ્લિંગ શબ્દમાં વપરાય છે એટલે કે જે પુલ્લિંગ શબ્દ છે એમાં વપરાય સંધ્યાવિધિ એટલે કે સંધ્યા વિધિ સવારે અને સાંજે ઈશ્વરને ભજવાનો વિધિ એને સંધ્યાવિધિ કહી શકાય અને રાત્રિને સંધ્યાએ તે થતો હોવાથી અને આ વિધિ દ્વારા આત્મા અને પરમાત્માની સંધિ થતી હોવાથી આને સંધ્યાવિધિ કહેવામાં આવે છે આત્માને પરમાત્માને તમારી આત્મા અંદર આત્મા છે ને એ ભૂલી ગયા પાછી કે સર અંદર આત્મા હોય કે નહીં તો આત્માની અંદર જે પરમાત્મા બિરાજમાન છે એ બંનેની સંધિ કરવાની એ સંધિ થાય એટલે સંધ્યા વિધિ થાય ખ્યાલ આવ્યો એ ભગવાનને જે ભજવાનો જે વિધિ છે એ ભગવાનને આત્માને પરમાત્મા સાથે જોડવાનો વિધ્ય વિધિ છે એને સંધ્યા વિધિ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો ચલો નેક્સ્ટ આગળ જોઈએ તો પ્રાત એટલે કે સવારનો નાસ્તો સવારનું ભોજન તાતઃ એટલે પિતા શૈયા એટલે પથારી બિછાનો જે આપણે પથારી કહીએ છીએ તે વૃત્તમ એટલે આચરણ કરવું વૃત્તમનો અર્થ થાય સ્વસ્થ વૃત્તમ એટલે કે સ્વસ્થ આચરણ કરવું જોઈએ વ્યવહાર એટલે શતમ આચરણ કરવું વ્યવહાર સપ્તમ એટલે કે એક સો સત્તમનો અર્થ થાય સો ડગલા એ સો ડગલા ચાલવાનું પદમ એટલે ડગલા ચાલવાનો બ્રહ્મ તો પુણ્યમ બ્રહ્મ બાહ્ય પરમ તત્વ પરમેશ્વરનો બ્રહ્મ એટલે પરમ તત્વનું આપણે ધ્યાન ધરવું જોઈએ શુદ્ધ એટલે ચોખ્ખું પાણી પીવું સતત એટલે સો વાત કરીએ પ્રમાણે આગળ જોઈએ અહીંયા કૃદંત પણ બતાવે છે કે ક્યાં ક્યાં કૃદંત દેખાય કે નિષ્ક્રમ્ય છે તો એમાં સંબંધક ભૂત કૃદંત આવ્યું છે પછી કૃત્વા કરીને પ્રવિચારીએ બરાબર વિચારીને પાકો વિચાર કરીને એમાં વિદ્યાર્થક કૃદંત બતાવ્યું છે કે એક ક્રિયા થાય એ ક્રિયા થઈ જાય પછી એ શું કહેવાય તો એને સંબંધક વિદ્યાર્થી કુદંતવાળા જે શબ્દ છે દેયમ આપવું જોઈને ગ્રાહ્યા ગ્રહણ કરવા યોગ્ય ગ્રહણ કરવા જેવા હોય જોઈએ ત્યાજ્યા તો કે ત્યાગ કરવા લાયક છોડવા જોઈએ વાળા કે ધ્યેયમનો અર્થ થાય ધ્યાન કરવું જોઈએ ધ્યેયમનો અર્થ થાય છોડી દેવું જોઈએ છોડવા યોગ્ય હોય કયું છોડવા યોગ્ય કે આવેલું દુઃખ છે એટલે કે દુઃખ આવવાનું છે એ પહેલાં આપણે એને યાદ કરવાની જરૂર નથી આ દેયમ એટલે લેવું જોઈએ લેવાયુક્ત હોય તો લાયક હોય તો વિધેયમનો અર્થ થાય વિધાન કરવું જોઈએ તો આ પ્રમાણે નેક્સ્ટ આગળ જોઈએ સમાસ તો સમાસ ક્યાં લાગે છે કે તો સ્વસ્થ વૃત્તમ કર્મધારે સમાસ સ્વસ્થ ચ સ્વસ્થ એને કર્મધારે સમાસ લાગુ પડે છે પછી જગત વિધાતારંભ છે તો જગત વિધાતા તમ ષષ્ઠી તત્પુરુષ થયું એની અંદર ત્યાર પછી શૌચાર્થમ શૌચના અર્થઃ તમ તૃતીયા તત્ પુરુષ થયું ત્યાં સંધ્યા વિધિમ સંધ્યા વિધિ તમ સંધ્યા એટલે તત્પુરુષ શબ્દ થયું પુત્ર હિતેરત સમાસ કયો થાય તો પુત્રે હિતમ તસ્મિન ચતુર્થી તત્પુરુષ સમાસ તો સમાસ છ પ્રકારના છે એમાંથી અહીંયા આપણે તત્પુરુષ સમાસનું છે એ વધારે બતાવેલા છે તો એ સમાસ આપણે જોઈએ છીએ આગળ દુર્જન સંસર્ગ તો અહીંયા સૌથી વધારે ષ્ટી સમાસ બતાવે છે તત્પુરુષ સમાસ દુર્જન સંસર્ગ તમ ષ્ટી તત્પુરુષ સમાસ સાધુ સમાગમ સાધો સમાગમ તમ ષ્ટી તત્પુરુષ સમાસ થયો પછી અનાગત ન આગતમ જે ન આવે તે ન આગતમ નહીં તત્પુરુષ સમાસ થયો જન સેવનમ તો જનાનામ સેવનમ ષષ્ટી તત્પુરુષ તો આ પ્રમાણે સમાસ પણ આની અંદર બતાવે છે વિદ્યાર્થી મિત્રો તો ક્યાં આપણે કૃદંત ક્યાં આપણે સમાસ એ આવે છે એ વસ્તુ આમાં ખાસ યાદ રાખવાની આ પાઠની અંદર સમાસ છે આવી શકે છે તો આવા સમાસ છે પણ તૈયારી કરવાની છે નેક્સ્ટ આગળ જોઈએ ક્રિયાપદ કે ક્રિયાપદ ક્યાં ક્યાં લાગુ પડે છે તો જોઈએ પરસ્મય પદની અંદર પ્રથમ ગણ ઉત્સ્થા તિષ્ઠ ધાતુ એટલે કે તિષ્ઠ ધાતુ ઉપરથી બતાવ્યું છે ઉત્તિષ્ઠતી ઊભું થવું સ્મૃતિ યાદ કરવું તિષ્ઠતી ઊભા રહેવું પીબતી પાણી પીવું હોય કોઈ પણ વસ્તુ પીવી હોય તે પાણી પીવાની વસ્તુમાં પીબતી આવે એ પછી ત્યાર પછી સમાચરતી સારી રીતે આચરણ કરવાની વાત છે ત્યાર પછી પ્રધાવતી એટલે કે ધોવું ચોખ્ખું કરવું શું તો કે વસ્ત્ર આપણે ચોખ્ખા કરવા જોઈએ ત્યાર પછી બતાવ્યું છે કે આદેશ આપવો હે તો આદેશની અંદર સમાધિશતી આજ્ઞા કરવી કોઈ પણ વસ્તુને આપણે આજ્ઞા કરીએ કે આ વસ્તુ કરો આ વસ્તુ ખાવ આ વસ્તુ પીવો આ વસ્તુ બોલો આ વસ્તુ ચાલો આ પ્રમાણે ચાલો તો એ વસ્તુ અહીંયા સમાધિશતી એટલે કે વસ્તુની આજ્ઞા કરીએ આપણે આજ્ઞા આપી શકીએ છીએ ભજ શબ્દ એટલે કે ભજવું સેવવું એટલે કે એને ભજતી ક્રિયાપદ ત્યાં થયો છે તો આની અંદર વધારે પડતા આપણે કયા બતાવીએ છીએ કે પદ છે એ પદના એક વચનના પરસ્મયપદના વર્તમાન કાળના એક વર્ષના એક વર્તમાન આપણને એક વચનના રૂપો બતાવવામાં આવ્યા છે આત્મને પદની અંદર જોઈએ તો વંદતે તો વંદતે છે એ આત્મને પદમાંથી લેવામાં આવ્યું છે પ્રથમ ગણ છે તો આ પ્રમાણે ક્રિયાપદ પણ આપણે જોયા સ્વસ્થવર્તમ સમાચાર તો એની અંદર પરિચય બતાવ્યો પરિચયની અંદર કીધું છે કે કયાની અંદર લેવામાં આવ્યું છે કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ એ વાત કરીએ એનો અર્થ કે ધર્મ કરવા માટેનો સર્વપ્રથમ સાધન શરીર છે માણસ પાઠે જે આપણે આની પહેલાનો જે પ્રસ્તાવના લીધી પ્રસ્તાવના જ અહીંયા બતાવવામાં આવેલી છે તો આ વિષયની અંદર શું કીધું છે કે વિષય પ્રવેશમાં તો પ્રસ્તુત પાઠમાં માનવીની આદર્શ દિનચર્યા આપવામાં આવી છે આ દિન દિનચર્યામાં ફક્ત ખાવા પીવાની કે ઉઠવા બેસવાની ચાલવા સૂવાની બાબતોનો જ સમાવેશ થતો નથી બાકી બધી જ વસ્તુ છે કે પરંતુ સજ્જનની સંગતિ દુર્જન પ્રત્યેનો સમાગમ જે આપણે આની પહેલાં પ્રસ્તાવનામાં વાત કરી છે તે જ વસ્તુ વિદ્યાર્થી મિત્રો આવી છે કે આ બધી જ વસ્તુ આપણે જીવનની અંદર ઉતરવી જોઈએ ત્યાર પછી અન્વય શબ્દાર્થ અને અનુવાદ એક એક શબ્દાર્થ છે એ અહીંયા બતાવ્યા છે કે એક એક શ્લોક એ શ્લોકનો શબ્દાર્થ અને શ્લોકના શબ્દાર્થ પછી એનો અન્વય અને એનો સરળ ભાવાર્થ પણ અહીંયા બતાવવામાં આવ્યો છે શું કરવાનું તો કે પથારીમાંથી ઉઠવું એ આખું જે બતાવેલું છે ત્યારથી લઈને એનો અર્થ બતાવે છે જોઈએ કે હે બાળક તું પથારીમાંથી ઉઠ સ્વસ્થ આચરણ વ્યવહાર કર જગતના સર્જનહાર પરમેશ્વરને યાદ કર પછી તું ચોખ્ખું પાણી પી આ પહેલા શ્લોક છે પહેલો જે શ્લોક છે એનો અર્થ છે દરેક વિદ્યાર્થી પોતાની નોટની અંદર આ શ્લોકનો અર્થ ઉતારી શકે છે સરળ રીતે પોતે આ અર્થ જાણી શકે છે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો એક એક વસ્તુનો આપણે અર્થ સમજાવ્યો છે તો એ અર્થ સમજવો સમાસ ક્રિયાપદ સંધિ એ ત્યાર પછી ક્રુદંત આ બધી જ વસ્તુ તમને કંઠસ્થ હોવી જોઈએ સંસ્કૃતની અંદર બધી જ વસ્તુ કેવી રાખવાની કંઠસ્થ રાખવાની કોઈ પણ વસ્તુ ભૂલાઈ જવી જોઈએ નહીં બધી જ વસ્તુ આપણા મગજની અંદર યાદ હોવું જોઈએ પરીક્ષાને સમયે આપણને એ વસ્તુ તરત જ ત્યાં આપણે ઉતરી શકે ગોખવાની વસ્તુ નથી આ સંસ્કૃતમાં બધી જ વસ્તુ શું કરવાની કંઠસ્થ કરવાની આપણને તૈયાર યાદ રહેવું જોઈએ ખ્યાલ આવ્યો તો આ અનુવાદ લખી શકો છો ત્યાર પછીનો નેક્સ્ટ આગળ સતમ અને નિષ્ક્રમીએ એનો પણ અહીંયા ભાવાર્થ કે શબ્દાર્થ તમને એક એક વસ્તુનો આપ્યો છે જે જોઈ શકો છો કે ક્યાં ધાતુ લાગે છે ક્યાં સમાસ આવે છે કઈ જગ્યાએ ક્રિયા વિશેષણ બતાવ્યું છે તો એ ક્રિયા વિશેષણ પછી અહીંયા ક્રિયાપદ જે બતાવ્યા છે ધાતુના ચતુર્થી તત્પુરુષ શૌચાલયથી ગ્છતિ શૌચાલયમ લખેલું છે તેને ચતુર્થી તત્પુરુષ કહી શકાય છે તો આ પ્રમાણે બધા જ અન્વય આપ્યા છે અન્વય પછી આગળ જોઈએ કૃદંત ક્યાં લાગુ પડે છે તો ધાતુનું લોટલકાર મધ્યમ પુરુષ એકવચન મ છે તો આવવા કરતાનું ક્રિયાપદ એક વચન છે એનો ભાવાર્થ બતાવ્યો કે સૌ ડગલા બહાર ચાલીને તું શૌચ ક્રિયા માટે જલ્દી જા સૌ ડગલા બહાર ચાલીને કે બહાર આપણે હરવા ફરવા જઈએ સવાર સવારમાં આપણે વોકિંગ જેને કરવામાં આવે છે કે વોકિંગ કરવા માટે ગયા તો એ સો ડગલા ચાલવું કેવું છે કેટલા ડગલા સો ડગલા ચાલવું જોઈએ વિદ્યાર્થી પછી સાત સાથી બે હાથ ચોખ્ખા કરીને સાથે આપણે શું કરવાનું બે હાથ ચોખ્ખા કરીને ત્યાર પછી જ કસરત કરવી એ ફેરની લઈને કરવું કુર્ત એટલે કે બે હાથ ચોખ્ખા કરીને સાબુથી આપણે હાથ ધોઈને ત્યાર પછી આપણે કસરત કરવા બેસવું એટલે કે આપણે વ્યાયામ કરવું યોગાસન કે વ્યાયામ પ્રાણાયામ જે વસ્તુ તમે દિનચર્યા કરતા હોય તે રીતે નેક્સ્ટ આગળનો શ્લોક કીધો છે એના શબ્દાર્થ જોઈ લો શબ્દાર્થ વાંચી શકો છો સાવ સરળ શબ્દાર્થ આપ્યા છે એક એક વસ્તુના ભિન્ન ભિન્ન પ્રકાર તમને ક્યાં લકાર લાગે છે લોટલકાર આવે છે આજ્ઞાર્થ આવે છે ક્યાં ભાવ સમાસ લાગે છે અવ્યય ભાવ સમાસ કઈ જગ્યાએ લાગુ પડે છે તો અહીંયા બતાવ્યું છે શ્લોકની અંદર તું શરીર પર તેલનું માલિશ કર પછી સ્નાન કર પાણી વડે જ વિધિપૂર્વક પોતાનું વસ્ત્ર બરાબર ધો એ ચોખ્ખા પાણી વગેરે વિધિ વગર વિધિવત પોતાનો જે એટલે કે જે પણ આપણી ક્રિયા હોય એ પ્રમાણે પોતાના વસ્ત્ર આપણે સાફ કરવા જોઈએ તો શરીર પર તેલ મર્દન કરવું તેલ મર્દન કર્યા પછી જ આપણે સ્નાન કરવું અને સ્નાન કર્યા પછી જ પાણી પીવાનું વાત કરવામાં આવી છે નેક્સ્ટ આગળનો શ્લોક એની અંદર શબ્દાર્થ બતાવ્યા છે શબ્દાર્થ જોઈ લો એક એક વસ્તુ આપણે યાદ રહેવી જોઈએ ભૂલાવો ન જોઈએ શબ્દાર્થ તમને બધા જ અહીંયા પૂર્વાભિમુખ પૂર્વ દિશા તરફ મુખ કરીને એ આસી એટલે બેઠેલો થાય ત્યાર પછી પ્રત્યાયંત કરતા ભૂત બતાવે છે એની અંદર સંધ્યા વિધિ સંધ્યાનો કાળ પૂજા વિધિ સવાર સાંજ જે તમને એક એક જ વસ્તુ તમને કહેવામાં આવી છે યાદ રહેવી જોઈએ ખ્યાલ આવ્યો તો આની અંદર બતાવ્યું છે નેક્સ્ટ કે તેમજ પૂર્વ દિશા તરફ મુખ કરીને બેઠેલો તું સંધ્યા ઉપાસના કરજે સંધ્યા વિધિ કરજે ત્યાર પછી તું હંમેશા માતા પિતાને વંદન કર અને સવારનો નાસ્તો જમ સવારનો નાસ્તો આપણે જમવો જોઈએ એ વસ્તુનું બધામાં આજ્ઞા આપી છે શું કીધું છે આવું કર આવી રીતે તું પોતાની દિનચર્યા ચેન્જ કર આવી રીતે પોતાની દિનચર્યા પ્રમાણે તું જીવવાનું ચાલુ કરી દે એટલે એ બધી વસ્તુ એને ઓર્ડર આપેલો એટલે કે આપણે આજ્ઞા જેને કહેવાય શું કહેવાય આજ્ઞાર્થ વાક્ય બધા આપેલા છે તે આજ્ઞા વાળા જે બધા જવાબ છે અહીંયા બતાવે છે તો સર્વપ્રથમ આપણને અર્થ યાદ રહી જવા જોઈએ બધા વિદ્યાર્થીઓને અર્થ યાદ રહ્યા એક એક શ્લોકના અર્થ યાદ રહી ગયા વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ચાલો આગળના શબ્દાર્થ બતાવ્યા છે જોઈ લો શબ્દાર્થ મિત્ર હિ કોની સાથે તો કે મિત્ર સાથે હવે તો શ્લોક દેખાય ને કે મિત્ર હે સમમ એટલે આખું જે આપણને ગુજરાતી સમજાણવા પડી છે એ ગુજરાતી યાદ રહી જવું જોઈએ એ ભૂલાવું જોઈએ નહીં ખ્યાલ આવ્યો ચલો આની અંદર તો શું અર્થ બતાવ્યો છે એ અર્થ જોઈ લઈએ લખી રાખશે અર્થ બધાય કે તું દુષ્ટોના સંગ છોડ એટલે કે જે દુષ્ટ લોકો છે એનો સંગ છોડી દે સજ્જનોની સોબત કર એટલે સજ્જનો વ્યક્તિ છે એની સોબત કરવાની એનો સંગ કરવાનો દિવસ રાત તું પુણ્ય એટલે કે સતકર્મ કર જે આપણે સતકર્મ વાત કરી કે કયા કયા સત્કર્મ કરી શકાય એના ઉદાહરણ પણ આપ્યા અને હંમેશા હરિ એટલે કે ઈશ્વરના નામનું સ્મરણ કર હંમેશા આપણા મુખ કમલ ઉપર શું હોવું જોઈએ ઈશ્વરનું નામ હરિનું નામ આપણે હોવું જોઈએ તો આવા સરળ રીતે તમે અર્થ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો આમાં જે પણ સંસ્કૃતનું ગ્રામર છે આજ્ઞાર્થનું વાક્ય છે જ્યાં જ્યાં ક્રિયાપદ છે જ્યાં જ્યાં કૃદંત છે એ પણ યાદ રાખવાના આગળ અર્થ કીધો છે બરાબર વિચાર કરીને જવાબ આપવો એ સો વખત વિચારીને જવાબ આપવો એ કીધું ને વાત આપણે તો બરાબર વિચાર કરીને જવાબ આપવો ક્યારે વગર વિચારીએ બોલવું નહીં ક્યારે પણ વગર વિચારીએ તરત જ આપણે આન્સર દઈ દેવો નહીં ક્યારે પણ વગર વિચાર્યે ન બોલવું શત્રુના પણ જો ગુણો સ્વીકારવા યોગ્ય હોય તો આપણે સ્વીકાર કરવા અને ગુરુ હે જે વડીલના પણ જો દોષ હોય ગુરુના પણ દોષ હોય તો એ દોષ પણ આપણે ત્યાજી દેવા એના જે અંદર જે ગુણો ગુણ ના હોય એની અંદર જે ભૂલો હોય દોષ હોય તો એ દોષને પણ આપણે ત્યાગ કરી દેવો ખ્યાલ આવ્યો આ અર્થ સમજ્યા બધા વિદ્યાર્થી મિત્રો તે અર્થ લખી શકશો અહીંયા વડીલ લખેલું છે વકીલની જગ્યાએ લખ્યું છે વડીલ લખ્યું છે શું કીધું વડીલ અર્થ સમજણ પડી ચલો નેક્સ્ટ આગળ જોઈએ શ્લોક સનાતન બ્રહ્મ વાળું જે વાત કરી છે તો સનાતન બ્રહ્મનો આપણે અર્થ જાણી લઈએ વિદ્યાર્થી મિત્રો અર્થને કીધું કે શાશ્વત પરમ તત્વ જે પરમેશ્વર છે એનું ધ્યાન ધરવું શાશ્વત જે પહેલેથી જે પરંપરાથી અનુકૂળ જે આપણે પરમેશ્વર છે આદિ અનાદિ જે છે એવા શાશ્વત પરમ તત્વ પરમેશ્વરનું ધ્યાન ધરવું ન આવેલ દુઃખનો ત્યાગ કરો જે દુઃખ આવ્યું નથી એ દુઃખને આપણે ગા કરવાની આપણે વાત કરીએ ને જે દુઃખ આવ્યું નથી એ દુઃખને આપણે ગાવાની જરૂર નથી એવા દુઃખથી દુઃખી થવું નહીં જે દુઃખ આવ્યું નથી એવા દુઃખથી આપણે દુઃખી થવું ને એ ટેન્શન લેવું નહીં ખોટું શરીર સંબંધી સુખને સ્વીકારો કે શરીર સંબંધી જે પણ આપણે સુખ છે એ શરીર આપણું સ્વસ્થ રહેવું જોઈએ શરીર આપણે સ્વાસ્થ્ય છે એ સારું રહેવું જોઈએ ક્યારેય પણ આપણે બીમાર ના પડીએ એવું આપણે ધ્યાન રાખવું જોઈએ અને લોકોની સેવા કરવી જોઈએ તો આવા બધા જ પ્રશ્ન જવાબ છે તમે હવે નેક્સ્ટ આગળ જોઈ શકો છો કે એવા પ્રશ્ન જવાબ આવી શકે છે તો સર્વપ્રથમ છે બાલ કિમ સમાચરેત તો વિકલ્પની અંદર બાલ કિમ સમાચરિત હવે તો ક્વેશ્ચનના આન્સર ખબર પડી જવા જોઈએ વિદ્યાર્થી મિત્રો સાવ સરળ છે બધા જ ક્વેશ્ચન આન્સર તમને આવડી જશે ચાલો જોઈએ પહેલો ક્વેશ્ચન છે એનો જવાબ શું હશે સ્વસ્થ વૃત્તમ તો અહીંયા જ આપણે ચેપ્ટરનું નામ જ લખેલું છે સ્વસ્થ વૃત્તમ સમાચરત છે ને તો બાલ કિમ સમાચરેત આન્સર આવશે સ્વસ્થ વૃત્તમ શું આવશે સ્વસ્થ વૃત્તમ કિમ કૃતવા સ્નાન સમાચરેત શું કરીને સ્નાન કરવું જોઈએ સ્નાન કરવા માટેની જે વિધિ બતાવી તો શું કરીને સ્નાન કરવાનું તો કે કિમ કૃતવા સ્નાન સમાચરેત આન્સર શું આવે ચલો મગજમાં યાદ જ હોવું જોઈએ કે હવે આનો આન્સર તો આપણે બુદ્ધિમત્તાથી આપી જ દેવાનો છે શું હશે તો આની અંદર જે આન્સર છે એ આપણે તૈલમર્દનમ મર્દનમ શું આવશે તૈલમર્દનમ કે તેલ મર્દન કરીને પછી સ્નાન કરવા જવું તો આમાં આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો તૈલ મર્દનમ નેક્સ્ટ આગળનો ક્વેશ્ચન મિત્ર મિત્રિ ખાલી જગ્યા પાઠશાળા ગચ્છ છે તું મિત્ર સાથે પાઠશાળાએ જા આનું સંસ્કૃત શું થાય એ અહીંયા જવાબ છે તો જે આપણે શ્લોક યાદ કર્યા હોય આ બધા શ્લોક છે તમારે કંઠસ્થ કરવાના યાદ કરવાના એટલે આ બધાના જવાબ તમને આવડી જાય જે પણ વિકલ્પની અંદર જવાબ પૂછવામાં આવે ખાલી જગ્યાની અંદર પૂછવામાં આવે ખરા ખોટાની અંદર પૂછવામાં આવે તો બધા જ જવાબ તમને આવડી શકે એ બધા જ જવાબ તમને આવડી જાય તો તમ મિત્ર શું આવે સમમ આવે શું આવે વિદ્યાર્થી મિત્રો મિત્ર પાઠશાળા એટલે કે મિત્રની સાથે પાઠશાળાએ જવું શાળાએ જવું મિત્ર સાથે જવું તો સમમ જવાબ છે નેક્સ્ટ આગળ જોઈએ શત્રોરપી ગુણાહા શત્રુના પણ ગુણ શું કરવાના

સુખમ દુઃખમ બ્રહ્મ કે જન સેવનમ જનહી કેમ ધ્યેયમ ધ્યેયમ સનાતનમ બ્રહ્મ આપણે શું કીધું હતું શ્લોક યાદ રાખવાનો શ્લોક યાદ રાખશો એટલે તમને જવાબ આવડી જશે તો ધ્યેયમ શું આવશે સનાતનમ બ્રહ્મ તો જવાબ આવશે બ્રહ્મ ધ્યેયમ સનાતનમ બ્રહ્મ તો જવાબ બ્રહ્મ આવશે બધા વિદ્યાર્થીઓ જે જવાબ છે જવાબ ભૂલાવા જોઈએ નહીં નેક્સ્ટ આગળ જોઈએ કથમ આસીને એના સંધ્યોપાસના કરણીયા કેવી રીતે બેસીને કઈ બાજુ બેસીને આપણે સંધ્યા ઉપાસના કરવાની કીધી છે તો એમાં પણ શ્લોકનો જ જવાબ છે શું આવે પૂર્વાભિમુખેન શું આવશે જવાબ વિદ્યાર્થી મિત્રો પૂર્વ એટલે પૂર્વ બાજુ આપણે જે બાજુ સૂર્યનારાયણ ઉગે એ બાજુ બેસીને આપણે સંધ્યા વિધિ કરવી જોઈએ નેક્સ્ટ જોઈએ સંસ્કૃતના વાક્યમાં જે પ્રશ્ન જવાબ છે પ્રાતઃ કાલે કે સ્મરેત એ પ્રાતકાલે કમ સ્મરેત સવારમાં આપણે કોને સ્મરણ કરવું જોઈએ કોનું સ્મરણ કરવું જોઈએ અત્યારે તો આપણે એમ કહીએ કે ભાઈ મોબાઈલનું સ્મરણ કરવું જોઈએ સવારમાં ઉઠીને સીધો જ મોબાઈલને આપણે સ્મરણ કરીએ કે એ મોબાઈલની અંદર જે જગત વિધાતા છે એને નમસ્કાર કરીએ પણ અત્યારે આપણે શું એ મોબાઈલની વાત કરીની નથી અત્યારે આપણે આયુર્વેદિક પ્રમાણે જે આપણે શાસ્ત્રની અંદર બતાવ્યું છે કે સવારમાં ઉઠીને પહેલાં કોનું સ્મરણ કરવું જોઈએ તો જવાબ આ રહ્યો પ્રાતઃકાલે જગત વિધાતા રમ સવારમાં ઉઠીને જગત વિધાતાને આપણે નમસ્કાર કરવા જોઈએ જે શ્લોક પણ કીધો ને કરાગરે વાળો એ શ્લોક પણ યાદ કરી દેવાનો ફરીથી આપણે જે યાદ જ હતો ઘણા ઘણા વિદ્યાર્થીને યાદ હતો મને યાદ છે એ શ્લોક ફરીથી આપણે તૈયારી કરવાનું ચાલુ કરી દેવાનો અને એ શ્લોક સવારમાં ઊઠીએ ઉઠીએ તરત જ બોલી જવાનું સ્મરણ જગત વિધાતા આરામ કોનું સ્મરણ કરવાનું જગત વિધાતાનું સ્મરણ કરી દેવાનું ચલો નેક્સ્ટ કીદૃષમ જલમ પીવે કેવું પાણી પીવું જોઈએ તો એ શતમ પદાને નિષ્ક્રમ્ય એ સવારમાં ઉઠ્યા આપણે જગત વિધાતારમ સ્મરત કર્યું પછી શુદ્ધમ જલમ પીબે તો પાણી કયું પીવાનું શુદ્ધમ જલમ પીવેત ચોખ્ખું પાણી પીવું જોઈએ શુદ્ધમ જલમ પીબે ચોખ્ખું પાણી આપણે સવારમાં પીવાનું છે નેક્સ્ટ આગળનો ક્વેશ્ચન જોઈએ જેની અંદર બતાવ્યું છે કિદૃશ તાતઃ પુત્ર સમાધિ કેવો પુત્ર હોવો જોઈએ જે પિતાની આજ્ઞાની અંદર રહે પુત્ર હિતેરતઃ તો શું આવશે પુત્ર પુત્રહિતેરતઃ

છોડી દેવો જોઈએ કોનો સંઘ છોડવાનો દુર્જન લોકોનો સંઘ છોડવાનો ભજે સમાગમ કોનો કોનો સમાગમ કરવાનો સોબત કોની રાખવાની સજ્જનોની સોબત રાખવી નહીં નેક્સ્ટ આગળ ક્વેશ્ચન જોઈએ કેમ ઉત્તરમ શું કેવી રીતે ઉચ્ચાર આપવો આપણે જવાબ કેવી રીતે આપવો તો પ્રવિચાર્ય ઉત્તરમદેમ એ વિચાર્યા વગર કોઈ આન્સર આપવો નહીં પ્રવિચાર્ય વારંવાર વિચારીને પછી પછી આપણે આન્સર આપી દેવો તો આની અંદર જવાબ શું આવશે પ્રવિચાર્ય ઉત્તરમ દેયમ અહીંયા રેફ છે આપણે રેફ કરી દેવાનો પ્રવિચાર્ય ઉત્તરમ દેયમ ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો ખબર પડી બધા વિદ્યાર્થીઓને ચલો નેક્સ્ટ આગળ જોઈએ પુરુષ વચનાનુસાર ધાતુરૂપે હિ રિક્ત સ્થાનાની પૂરેયત કે જે પ્રમાણે ધાતુરૂપ છે એ ધાતુરૂપ આપણે પૂરવાના છે તો સર્વપ્રથમ લખી શકો છો તો ગચ્છાની ગચ્છાવહ ગચ્છામ ગચ્છ ગચ્છતમ ગચ્છત ગચ્છતું ગચ્છતામ ગ્છનુ ઉત્તમ પુરુષ ગચ્છાને વાળું જે છે એ પહેલું પછી મધ્યમ પુરુષમાં ગચ્છ ગચ્છતમ ગચ્છત ઉત્ત અને લાસ્ટમાં અન્ય પુરુષની અંદર આપ્યું છે ગચ્છતું ગચ્છતામ ગચ્છંતુ તો આ જે છે શેનું છે વિદ્યાર્થી મિત્રો આજ્ઞાર્થનું છે શેનું છે આજ્ઞાર્થ એકવચન વચન દ્વિવચન બહુવચન બધા લખી શકો છો આજ્ઞાર્થની અંદર આ પ્રમાણે તમે બીજા પણ બનાવી શકો જ્યાં પઠ હોય તો પઠતું પઠતાં પઠંટું પઠ પઠતમ પઠત પઠાની પઠાવ પઠામ આ રીતે પણ થઈ શકે છે ચલો નેક્સ્ટ આગળ જોઈએ એક વચનવાળું વંદે તો વંદે વંદે વંદા વહે વંદા મહે વંદસ્વ વંદેથામ વંદે વંદધ્વં વંદતાં એ વંદ્યતામ અહીંયા એક માત્રા જ યાદ રાખવાની વંદે વંદા વંદામહે વંદે વંદા વંદામહે વંદસ્વ વંદેથામ વંદધ્વમ વંદતામ વંદેતામ વંદતામ તો આ રીતે લખી શકો છો ત્યાર પછી આગળ જોઈએ શબ્દ શબ્દરૂપ હવે આ શબ્દરૂપ છે પેલા આપણે ધાતુરૂપ જોઈએ ધાતુરૂપ પછી શું આવે શબ્દરૂપ આવે વિદ્યાર્થી મિત્રો તો શબ્દરૂપ જણ જોઈએ ગુરોહો ગુરુભ્યામ ગુરુભ્ય પ્રથમા એ ત્યાં અથવાની જગ્યા બતાવેલું છે તો ગુરોહો ગુરુભ્યામ ગુરુભ્ય એના જગ્યા અથવામાં શું આવશે ગુરોહો ગુરુહો ગુરુણા આ બંનેમાંથી કોઈ પણ એક આપણે કરી શકાય છે ગુરોહો ગુરુભ્યામ ગુરુભ્ય પણ લખી શકાય ગુરોહો ગુરુઓહો ગુરુ નામ પણ લખી શકાય છે બંને આપણે લખી દેવાનું જેથી કરીને આપણે અથવામાં પણ લખી શકાય હે યાદ રહી જાય પછી તૃતીયા તત્પુર વાળું છે મિત્રેણ મિત્રાભ્યામ મિત્રહી શું છે જેમ રામેણ રામાભ્યામ રામહી છે તો એમ અહીંયા મિત્રેણ મિત્રાભ્યામ મિત્રહી કાયે કાયયો કાયેશું વસ્ત્રમ વસ્ત્રે વસ્ત્રાણી કાયે કાયો કાયેશું વસ્ત્રમ વસ્ત્રે વસ્ત્રાણી લખી દીધું બધા વિદ્યાર્થી મિત્રો ચલો નેક્સ્ટ આગળ જોઈએ નામ પ્રશ્નના ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લિખત નીચે આપેલા પ્રશ્નોના જવાબ ગુજરાતી ભાષામાં લખવાના કઈ રીતે તો કે પદ્યના આધારે દિનચર્યાનું આલેખન કરવાનું પદ્યના આધારે જે રીતે દિનચર્યા આપેલી છે એ દિનચર્યા પ્રમાણે શું કરવાનું પોતાને જે દિનચર્યા છે આવી રીતે લખી દેવાની જોઉ લો બધા જ વિદ્યાર્થી મિત્રો શાંતિથી લખી શકો છો ફટાફટ જુઓ જલ્દી બંને વસ્તુ રાખવાની શાંતિથી અને ફટાફટ થોડું લખવાની સ્પીડ આપણે રાખી છીએ તે કરીને યાદ રહી જાય પ્રાતકાળે શૈયા ત્યાગ કરીને સ્વાસ્થ્ય વિશેનો વિચાર કરવો જગતના સર્જનહાર પરમેશ્વરને યાદ કરીને શુદ્ધ પાણી પીવું પછી સો ડગલા ચાલવું અને શૌચ ક્રિયા માટે જવું સાબુથી હાથ સાફ કરીને યોગ્ય વ્યાયામ કરવા પછી શરીરે તેલ માલિશ કરીને સ્નાન કરવું જોઈએ આ પ્રમાણે તમે લખી શકો પોતાની દિનચર્યા આ રીતે જેમ આમાં દિનચર્યા બતાવી ને પદ્યની અંદર એ દિનચર્યા છે આપણી દિનચર્યા લખવાની જરૂર નથી આપણી દિનચર્યા શું થાય પ્રાતઃ કાળે દસ વાગે ઉઠવું ત્યાર પછીનો જે વિચાર છે એ હવે યાદ કરવો પડશે આવો જે આપણું દિનચર્યા છે એ હોવું જોઈએ ને જે શાસ્ત્ર અનુસાર બતાવેલું છે જે પદ્યને આધારે બતાવ્યું છે એ પદ્ય આધારે આપણી દિનચર્યા લખવાની છે વિદ્યાર્થી મિત્રો યાદ રહી લખ્યું બધાને કમ્પ્લીટ ચલો નેક્સ્ટ આગળ જોઈએ એ જ દિનચર્યાને પાણી પાણીથી પોતાનું વસ્ત્ર બરાબર ધોવું ત્યારબાદ પૂર્વ દિશામાં મુખ કરીને બેસવું અને સંધ્યો કરવી માતા પિતાને વંદન કરીને સવારનો નાસ્તો કરવો પછી મિત્રો સાથે વિદ્યાલયમાં જઈને અભ્યાસ કરવો દુષ્ટોની સોબત છોડી સત્સંગ સંગ્રતિ હી કરવી દિવસ રાત પુણ્ય કર્મો કરવા અને સદા પ્રભુ સ્મરણ કરો બરાબર વિચારીને જવાબ આપો સમજદારે શત્રુના પણ ગુણો ગ્રહણ કરવા જોઈએ જે સમજદાર વ્યક્તિ હોય શું કરે શત્રુના પણ ગુણ ગ્રહણ કરે અને વડીલના પણ દોષ તે જોવા એટલે કે જે જેની અંદર ગુણ ન હોય ને દોષ હોય તો એ દોષને ત્યાગી નાખવા ઈશ્વરનું ધ્યાન ધરવું અને ભાવિના દુઃખનો વિચાર ન કરો એટલે કે ભવિષ્યમાં આવેલું દુઃખ છે એનો વિચાર ન કરવો શરીર સંબંધી ભોગવું અને લોક સેવા કરવી લોકોને આપણે સેવા કરવી જોઈએ તો જે રીતે બધા જ આપણે શ્લોક છે શ્લોકનો ભાવાર્થ છે એનું આખું એક દિનચર્યા અહીંયા બનાવેલી છે તો એ દિનચર્યા તમે લખી શકો છો જે ભાવાર્થ છે એ ભાવાર્થની જ આપણે દિનચર્યા બનાવવાની છે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો ચલો નેક્સ્ટ આગળ જોઈએ પદ્યમાં વપરાયેલા વિદ્યાર્થના રૂપોને વિદ્યાર્થી કૃદનના રૂપોમાં બદલવાના છે કઈ રીતે તો આ રીતે પ્રસ્તુત પદ્યમાં વિદ્યાર્થીને એક જ રૂપમાં વપરાયું છે વધે હે એ વધ ધાતુનો વિદ્યાર્થ પ્રથમ વિદ્યાર્થ મધ્યમ પુરુષ એક વચ્ચેનું રૂપ વધે હે એ વિદ્યાર્થીના રૂપને વિદ્યાર્થી કૃદંતમાં બદલતા વધ આપણે કયું આવશે વધિતવ્ય વંદનીય અને વાદ્ય થાય શું થાય વધિતવ્ય વંદનીય અને વાદ્ય આ પ્રમાણે રૂપ બદલ્યું છે ત્યાર પછી વિશેષ પ્રશ્નોત્તરી છે એ જોઈ લઈએ એક વખત અધોદત્તાના પ્રથમ ઉત્તરાયણ ગુજરાત ગુર્જર ભાષા એટલે નીચે આપેલા પ્રશ્નોનો જવાબ ગુજરાતી ભાષામાં આપવાનો જગત વિધાતા શબ્દનો અર્થ શું થાય જગત વિધાતા શબ્દનો અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો તો જગત વિધાતા શબ્દનો અર્થ એટલે કે જગતનું સર્જન કરનાર બ્રહ્મ પુરુષ એટલે કે જે બ્રહ્મ સ્વરૂપ પરમાત્મા છે તે શાશ્વત અર્થાત અવિનાશી અને અજન્મા તેમજ સર્વ જીવોને કલ્યાણ કરે છે તે મહાદેવો બ્રહ્મા વિષ્ણુ મહાદેવ અને સૃષ્ટિનું સર્જન પણ કરે છે ત્યાર પછી આગળ જોઈએ સ્વસ્થ વૃત્તમ શબ્દનો અર્થ શું થાય તો સ્વસ્થ વૃત્તમ કોને કહેવાય તો જોઈએ સ્વસ્થ વૃત્તમ તત્વૃત્ત કર્મ સમાસ સ્વસ્થ આચરણ કે વ્યવહાર આયુર્વેદ શાસ્ત્રના પ્રાચીન આચાર્યો અને આધુનિક ચિકિત્સા વિજ્ઞાનના વિદ્વાનો શરીર સ્વાસ્થ્ય માટે વ્યક્તિના આચરણ કે તને તેને તેને પણ મહત્વનું ગણે છે તે આચરણને પણ મહત્વનું ગણવામાં આવે છે નેક્સ્ટ સંધ્યા વિધિ એટલે સંધ્યાવિધિ કોને કીધી કે સંધ્યાવિધિ એટલે સંધ્યાયા વિધિ ષષ્ટી તત્પુરુષ સંધ્યાવિધિ સવારે સાંજે કરવાની ઉપાસના છે આ ઉપાસના દિવસ રાત્રી સુધી સમય આપણે કરવી જોઈએ તેથી સંધ્યા ઉપાસના પણ કહે છે ગુરુની અંદર પણ દોષ હોય તો આપણે ત્યાજી દેવા એવા ગુરુની અંદર જે દોષ છે એ દોષને ત્યાજી દેવાને કીધું છે નેક્સ્ટ આગળ ગુર્જર ભાષાની અંદર કીધું સ્મર જગત વિધાતારામ તથા શુદ્ધમ જલમ પીબે જગતના સર્જનહારને યાદ કરી પછી તું ચોખ્ખું પાણી પી આ પ્રમાણેના જે બધા પ્રશ્ન જવાબ છે વિદ્યાર્થી મિત્રો યાદ કરી દેવાના છે વસ્ત્ર પાણી એ પોતાનું વસ્ત્ર પાણી વડે જ વિધિપૂર્વક બરાબર ધોવાનું કીધું છે પૂર્વાભિમુખ બેસીને સંધ્યા વિધિ કરવાનું એવામાં પુત્રમ પુત્ર પુત્ર હિતે રત એટલે કે આ પ્રમાણે પુત્રના હિતમાં મગ્ન પિતાએ પુત્રને આદેશ આપ્યો હતો હે પિતાએ પુત્રને આ બધા જ આદેશ આપે છે કે તું આ પ્રમાણે વર્તન કર આ પ્રમાણે ક્રિયા કરતો રહેજે તું દુર્જનનો સંગ છોડી દે ને સજ્જનનો સંગ કર એક એક પંક્તિનો આપણને અલગ અલગ અર્થ બતાવે છે જે અર્થ આપણે જાણી ચૂક્યા છીએ આવા અર્થ આપણે સમજી જવાના અને તૈયારી કરવાની વિદ્યાર્થી મિત્રો કોઈ પણ વસ્તુ બાકી રહેવી જોઈએ નહીં ઓકે તો આ પ્રમાણે સંસ્કૃતના જે પણ અર્થ છે એ તૈયાર કરવા અને સ્વાધ્યાયના આ પ્રશ્ન જવાબ પણ તૈયાર કરીને નેક્સ્ટ લેક્ચરની અંદર સરસ રીતે આપણે તૈયારી કરવાની છે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પ્રશ્ન રહેવો જોઈએ અને એ બધી જ વસ્તુ કંઠસ્થિકરણ કરીને આવવાનું છે ઓકે અસ્તુ નમો જય જયતુ સંસ્કૃતમ જયતુ ભારતમ